રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધો વધારે વણસી રહ્યા છે ત્યારે પ્રેમની વાત કરવા માટે આપણે શરૂઆત કરી છે એવી વાર્તાઓ વાંચવાની કે જે રશિયન વાર્તાઓ હોય અને જેના ટ્રાન્સલેશન્સ ગુજરાતીની અંદર છપાયા હોય. 1992માં આ પુસ્તક મને મારી નાનીએ ભેટ આપેલું અને હવે આ પબ્લિકેશન હાઉસ જે છે એ પ્રવૃત્ત પણ નથી. પીપલ્સ બુક હાઉસ ઘીકાટા 4 રસ્તા રિલીફ રોડ ઉપર આ હતું અને એમનું આ પુસ્તક છે હીરા માણેકનો પહાડ, કે જેમાંથી આજે યુક્રેનની વાર્તા તમારા માટે વાંચવાની છું. ગઈકાલે પણ આપણે એક યુક્રેનની વાર્તા વાંચી હતી. આજની વાર્તાનું નામ છે વરુ, કૂતરો અને બિલાડો. એક હતો ખેડૂત. ખેડૂતે કૂતરો પાળેલો. કૂતરો જુવાન હતો ત્યારે માલિકના ઘરની રખેવાળી કરતો, પણ એ ઘરડો થયો એટલે ખેડૂતે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. કૂતરો તો બિચારો ઘર વગરનો થઈ ગયો એટલે વનવગડામાં રખડે અને ઉંદર જેવા બીજા જાનવર પકડે ને તેને ખાઈને પેટ ભરે. એક સાંજે કૂતરાને કોઈ વરુ પોતાની તરફ આવતું દેખાયું. વરુ પાસે આવ્યું અને બોલ્યું, કેમ છો કૂતરા ભાઈ? કૂતરાએ વિનયથી જવાબ વળ્યો કે ઠીક છે. પછી વરુએ કૂતરાને પૂછ્યું, ક્યાં ચાલ્યા? કૂતરાએ વરુને પોતાની કથની કહી સંભળાવી. હું જુવાન હતો ત્યારે મારા માલિકને બહુ ગમતો, કેમ કે હું તેના ઘરની રખેવાળી કરતો, પણ વરુભાઈ હવે હું ઘરડો થયો એટલે મને કાઢી મૂક્યો. વરુ બોલ્યું, તમને તો ભૂખ લાગી હશે કૂતરાભાઈ? હા ભાઈ, ભૂખ તો કકડીને લાગી છે, કૂતરાએ જવાબ આપ્યો. તો ચાલો મારી ભેગા હું તમને ખાવાનું આપીશ. એટલે કૂતરો વરુની ભેગો ગયો. એમનો માર્ગ ખુલ્લા મેદાનમાં થઈને જતો હતો. ચાલતા ચાલતા વરુએ ઘેંટાના એક ટોળાને ચરતું જોઈને કૂતરાને કહ્યું, કૂતરાભાઈ જરા આવો તો, આ તે કેવા જાનવર ચરે છે? કૂતરો જોવા ગયો અને તરત જ દોડતો પાછો આવીને બોલ્યો, એ તો ઘેંટા છે, ઘેંટા. મરવા દો ને એને, એને ખાવા જઈએ એટલે મોઢામાં ઊન જ ભરાઈ જાય અને પેટ તો ખાલી ને ખાલી જ રહે. ચાલો કૂતરાભાઈ આપણે આગળ જઈએ. વળી પાછા બેઉ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા વરુએ હંસલાના એક ઝૂંડને જોઈને કૂતરાને કહ્યું, એ કૂતરાભાઈ જરા જોઈ આવો ને કે આ તે કેવા જાનવર છે? કૂતરો જોવા ગયો ને તરત જ દોડતો પાછો આવીને કહે, એ તો હંસલા છે, મરવા દો એને, એને ખાવા જઈએ તો મોઢામાં પીંછા પીંછા ભરાઈ જાય અને પેટ તો ખાલી ને ખાલી જ રહે. ચાલો આપણે આગળ જઈએ. બેઉ જણા આગળ ચાલતા ગયા. ચાલતા ચાલતા વરુએ ઘોડાને ચરતો જોઈને કૂતરાને કહ્યું, કૂતરાભાઈ જુઓ તો આ કેવું જાનવર ચરે છે? કૂતરો જોવા ગયો ને તરત જ દોડતો પાછો આવીને કહે, આ તો ઘોડો છે. વરુ કે, હશ, એ આપણા કામનું જાનવર. બેઉ દોડ્યા ઘોડા તરફ. વરુએ જોશ પેદા કરવા પંજા વડે જમીન ખોદી દાંત પીસ્યા અને પછી કૂતરાને પૂછ્યું, કૂતરા ભાઈ કહો તો મારી પૂંછડી હલે છે? કૂતરાએ પૂંછડી ઉપર નજર નાખીને કહ્યું, હા પૂંછડી તો હલે છે. પછી વરુએ કહ્યું, કૂતરા ભાઈ કહો તો મારી આંખો અંગારા જેવી લાગે છે કે નહીં? કૂતરાએ જોઈને કહ્યું, હા ભાઈ એવી લાગે છે તો ખરી. વરુ છલાંગ મારીને ઘોડાની કેશવાળીએ ચોંટ્યું અને ઘોડાને હેઠો પાડી દઈ ને એના અંગે અંગ ફાડી નાખ્યા. પછી વરુ અને કૂતરો ઘોડાના માંસની મજા માણવા લાગ્યા. વરુ જુવાન હતું એટલે એણે તો ઝટપટ પેટ ભરીને ખાઈ લીધું. ઘરડો કૂતરો બિચારો માંસ મોં મોઢું મારતો જાય અને તેના પેટમાં કંઈ જાય નહીં, એને ભાગ્યે જ કંઈ ખાધું હશે ત્યાં બીજા કૂતરાઓ આવી પહોંચ્યા અને બધાએ મળીને એ ઘરડા કૂતરાને ત્યાંથી હાંકી કાઢ્યો. કૂતરો ભૂખ્યો ભૂખ્યો વળી પાછો રસ્તે ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા એને એના જેવો ઘરડો એક બિલાડો સામેથી આવતો દેખાયો. બિલાડો મેદાનમાં ઉંદર ગોતતો રખડતો હતો. કૂતરાએ એને જોઈને કીધું, અરે બિલાડા ભાઈ કઈ તરફ ચાલે? આ મારક જ્યાં લઈ જાય ત્યાં, બીજું શું? હું જુવાન હતો ત્યારે મેં ઘરમાંથી ઉંદર મારી મારીને મારા માલિકની બહુ સેવા કરી હતી, પણ હું ઘરડો થયો, મારી ઝડપ ઢીલી થઈ અને મારી નજર ઝાંખી પડી એટલે માલિકે મને ખોરાક દેવાનું બંધ કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે મારે દુનિયામાં આમ ભટકવું પડે છે. વાત સાંભળીને કૂતરો બોલ્યો, વાત એમ છે બિલાડા ભાઈ, ચાલો મારી ભેગા તમને ખાવાનું હું આપીશ. કૂતરાએ તો નક્કી કર્યું હતું કે વરુએ જેમ કરેલું હું એમ જ કરીશ. કૂતરો ને બિલાડો બંને ભેગા ભેગા રસ્તે આગળ ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા ઘેંટાના ટોળાને ચરતું જોઈ ને કૂતરો બોલ્યો, એ બિલાડા ભાઈ જરા જોઈ આવો ને કે આ તે કેવા જાનવર ચરે છે? બિલાડો જોવા ગયો તરત પાછો આવ્યો ને એ તો કહે કે આ તો ઘેંટા ચરે છે, મરવા દો એને, મોઢામાં ઊન ઊન ભરાઈ જાય ને પેટ તો ખાલી ને ખાલી જ રહે. ચાલો આપણે આગળ જઈએ. બેઉ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા કૂતરાએ મેદાનમાં હંસલાના ટોળાને જોઈને બિલાડાને કહ્યું, બિલાડા ભાઈ જરા જોઈ આવો ને કે આ કેવા જાનવર છે? બિલાડો જોવા ગયો ને તરત જ પાછો આવ્યો અને કહે કે એ તો હંસલા છે, તો મરવા દો ને, એના મોઢામાં પીંછા ભરાઈ જાય, આપણું તો પેટ ખાલી ને ખાલી જ રહે ને. બેઉ વળી થોડા આગળ ચાલ્યા.
ચાલતા ચાલતા કૂતરા એક ઘોડાને ચરતો જોયો. એણે બિલાડાને કહ્યું, બિલાડાભાઈ જરા જોઈ આવો ને, આ તે કેવું જાનવર ચરે છે. બિલાડો જોવા ગયો, તરત દોડતો પાછો આવીને કહે, એ તો ઘોડો છે. કૂતરાએ કહ્યું, સરસ, આપણે હમણાં એને મારી નાખીએ એટલે ધરાઈને ખાધા પછી પણ વધે એટલો ખોરાક આપણને મળી જાય. કૂતરાએ તો જોશ પેદા કરવા પંજા વડે જમીન ખોદી દાંત પીસ્યા અને પછી બિલાડાને કહ્યું, બિલાડા ભાઈ જુઓ તો જરા મારી પૂંછડી હલે છે. બિલાડાએ પૂંછડી ઉપર નજર નાખીને કીધું, ના ભાઈ પૂંછડી તો જરાય હલતી નથી. કૂતરાએ તો ખરેખરું જોશ પેદા કરવા વળી પાછા પંજા વડે જમીન ખોદી અને બિલાડાને કીધું, બિલાડા ભાઈ હવે હલે છે કે નહીં મારી પૂંછડી, કહો રે હલે છે. બિલાડાએ પૂંછડી તરફ જોઈને કહ્યું, વારું કૂતરા ભાઈ હલે છે તો ખરી જરાક. તમ તમારે જુઓ ને, હમણાં આપણે ઘોડાને પૂરો કરી નાખીશું, કૂતરાએ કહ્યું. અને પછી એ પાછો પંજા વડે જમીન ખોદવા લાગ્યો. થોડી વાર પછી તેણે બિલાડાને કહ્યું, બિલાડાભાઈ જરા જુઓ તો મારી આંખોમાં રતાશ ચડી છે, મારી આંખો તગતગે છે. બિલાડાએ કૂતરાની આંખો પર નજર નાખીને કીધું, ના ભાઈ આંખો તો નથી તગતગતી. કૂતરાએ કીધું, તદ્દન જૂઠી વાત, કહો કે રતાશ ચડી છે. બિલાડાએ કહ્યું, બહુ સારું, તમે કહેતા હો તો ભલે, તમારી આંખો અંગારા જેવી લાલ થઈ ગઈ છે, એમ કહેવામાં મને કંઈ વાંધો નથી. કૂતરો ખૂબ ગુસ્સે ભરાયો અને ઘોડા ઉપર કૂદ્યો, પણ ઘોડો તો ખરી વડે કૂતરાના માથા ઉપર સજ્જડ લાત મારીને ઊભો રહી ગયો. કૂતરો ભોંય ઉપર પટકાઈ પડ્યો અને એના ડોળા બહાર નીકળી ગયા. બિલાડો દોડીને એની પાસે ગયો અને બોલ્યો, અરે કૂતરા ભાઈ, હવે તો તમારી આંખો ખરેખર લોહીથી લાલ લાલ થઈ ગઈ છે. આપણી ક્ષમતા શું છે એ આપણને પહેલેથી ખબર હોવી જોઈએ. રશિયા રોજ 1,00,000,000,000 રૂપિયા અત્યારે વાપરે છે યુદ્ધની અંદર, કેટલા દિવસ સુધી આમ ટકી રહેવાય. બેરલ અત્યારે, રૂબલ અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે ખબર છે? 105 રૂપિયાનો એમનો 1 રૂબલ થયો છે, એટલે 28% એમનો એમની જે કરન્સી જે છે એ ઘટી છે. અત્યારે 20% લોકોની ઉપર વ્યાજ વધ્યું છે. મને કહો કેવી રીતે આવી પ્રકારના યુદ્ધમાં ટકી રહેવાય? આપણને આપણી ક્ષમતા ખબર હોવી જોઈએ. સીધું આટલા દિવસની અંદર આપણે અણુબોમ્બની ધમકી આપવી પડે, કારણ કે દુનિયામાં સૌથી વધારે અણુબોમ્બ આપણી પાસે છે, એટલે હવે આપણે દાદાગીરી કરી શકીએ. પણ શરૂઆતથી જ આપણને આપણી લિમિટેશન ન ખબર હોય? યુદ્ધમાં દરેક દેશ પાયમાલ જ થાય છે, બહુ મોટી કમાણીઓ નથી કરતા. એટ ધ સેમ ટાઈમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા ભેગા થઈને અલગ અલગ દેશની સત્તાઓને ચલાવવા માટે અત્યારે જેવા ડેસ્પરેટ છે, એમાં દેશની જનતાએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. નહીં, યુક્રેનની આ વાર્તા છે, એ યુક્રેનને અને રશિયાને બંનેને એકવાર ફરીથી યાદ આવે એવી આશા સાથે. 7 વાગ્યાનો સાહિત્ય મારી એટલે કે દેવકીની સાથે તમારા માટે.